વાત એક દબંગ નેતાની કરવાની છે કે જેમના હાલ અત્યારે એવા છે કે નહીં ઘરના કે નહીં ઘાટના. હાલ પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે એટલે એમને પણ થયું હશે કે ચાલો આ વહેતી ગંગામાં આપણે પણ હાથ ધોઈ લઈએ. પણ એવું થયું નહીં, કારણ કે કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીએ કહી દીધું નો એન્ટ્રી. હવે કયા છે નેતા તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે અને રાજીનામા પણ પડી રહ્યા છે, જેને લઈને જે જે રાજીનામા પડી રહ્યા છે ત્યારે તે ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે હાલની સૌથી વધારે ચર્ચામાં રહેલી વિધાનસભા બેઠક છે વડોદરાની વાઘોડિયા બેઠક. કારણ કે હાલમાં જ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જાય તેવી ચર્ચા જોરમાં છે. ત્યારે વાઘોડિયા બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાવાશે. ત્યારે આ તકને ઝડપવા માટે સતર્ક થયા છે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ. મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસનો સંપર્ક કર્યો એવું વિચારીને કે આ ખાલી પડેલી બેઠક પર તેઓ બાજી મારી દેશે. પણ કોંગ્રેસ પણ ઉસ્તાદ છે, કોંગ્રેસ કાર્યાલયે તેમનો તો કાર્યકર તરીકે લેવાની પણ ઘસીને ના પાડી દીધી. અને આ પહેલાં તેઓ કમલમ ગયા હતા પણ ત્યાં પણ તેમને પાછા મોએ જ ફરવાનો વારો આવ્યો, કારણ કે ભાજપે પણ તેમના દરવાજા ઘર વાપસી માટે બંધ કરી દીધા. ત્યારે આ બાબતે કોંગ્રેસ કાર્યાલયે આવી અમને કંઈ જ ખબર નથી કે મધુ શ્રીવાસ્તવ અહીં આવ્યા છે તેમ કહીને વાતનો છેદ ઉડાડી દીધો. જોકે ભાજપનું કહેવું છે કે અપક્ષ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાવાના છે, તે હવે ભાજપમાંથી જીતી જશે. ત્યારે મધુ શ્રીવાસ્તવ માટે કોંગ્રેસ અને ભાજપ બંનેના દરવાજા બંધ થઈ જતા નહીં ઘરના કે નહીં ઘાટના જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મધુ શ્રીવાસ્તવ કે જે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ચૂંટણી લડ્યા હતા, ભાજપ સામે તેમણે બળવો પોકાર્યો અને બળવો પોકારવા બદલ તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડતા તેમને કારમી હારનો સામનો પણ કરવો પડ્યો હતો. ત્યારે હવે વાઘોડિયામાંથી ભાજપ તરફથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફાઇનલ છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસ દ્વારા ગત ચૂંટણીમાં હારનો સામનો કરનાર સત્યજીતસિંહ ગાયકવાડને રિપીટ કરશે કે પછી સ્થાનિક કોંગ્રેસ કાર્યકરને ચૂંટણી મેદાનમાં ઉતારશે. સાથે જ મધુ શ્રીવાસ્તવનો હાથ હવે કોણ ઝાલશે તે પણ જોવું રસપ્રદ રહેશે. તમને શું લાગે છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. અને જો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.